કેમ છો? મારી ચેનલ એચએનએસ ફૂડ સ્ટ્રેસમાં તમારું સ્વાગત છે. આજે આપણે કાઠિયાવાડી એકદમ ચટાકેદાર છાશ વાળું ભીંડાનું શાક બનાવીશું. એકવાર તમે આ રીતે ભીંડાનું શાક બનાવશો ને તો બધા જ આંગળા ચાટતા રહી જશે. તો ચાલો આ ખાવાની ખૂબ જ મજા પડે તેવું ભીંડાનું શાક બનાવવાની શરૂઆત કરીએ. ભીંડાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં અહીંયા મેં 500 ગ્રામ ધોઈને સાફ કરેલો ભીંડો લઈ લીધો છે. હવે આ ભીંડાનો આગળ અને પાછળની દાંડલીવાળો ભાગ કટ કરીને તેને આ રીતે નાના નાના કટકામાં કટ કરી લેશું. જો તમારે ભીંડાના લાંબા કટકા કરવા હોય તો તમે લાંબા કટકા પણ કરી શકો છો. આ રીતે બધો જ ભીંડો કટ થઈ ગયો છે. તો હવે શાકના વઘાર માટે એક વાસણમાં 3-4 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ મૂકીશું. ભીંડાના શાકને પકાવવા માટે થોડા વધારે તેલની જરૂર પડે છે, એટલે થોડું વધારે તેલ જ મૂકવું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન આખું જીરું અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. ત્યાર પછી જીરું થોડું સંતળાય એટલે તેમાં 2 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ ઉમેરીને લસણ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થાય ત્યાં સુધી તેને સાંતળી લેશું. લસણ ગોલ્ડન બ્રાઉન કલર જેવું થવા લાગે એટલે તેમાં 1-1.5 ટેબલસ્પૂન જેટલી લાલ લસણની ચટણી ઉમેરીશું અને તેને તેલમાં સરસ રીતે મિક્સ કરી લેશું. લસણની ચટણીને તેલમાં સાતળવાની નથી, નહીં તો તે બળી જશે. એટલે તેલમાં લસણની ચટણી સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તરત જ તેમાં 1 ટીસ્પૂન હળદર પાવડર અને કાપેલા ભીંડા ઉમેરી દેશું. ભીંડા ઉમેર્યા પછી ચમચા વડે હળવા હાથે બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી દેશું. બધી વસ્તુ હળવા હાથે જ મિક્સ કરવી. જો તેમાં સ્પીડ વધારશું અને જો ભીંડાના કટકા થવા લાગશે તો શાક ચીકણું થઈ જશે, કેમકે ભીંડામાં ચીકાસ વધારે હોય એટલે તેને હલાવતી વખતે ખૂબ જ ધ્યાન રાખવું. અને ભીંડાનું શાક બનાવતી વખતે બીજી એ વાતનું ધ્યાન રાખવું કે શાક હંમેશા પહોળા અને મોટા વાસણમાં જ કરવું, જેથી તેને હલાવવું ખૂબ જ સરળ રહે. ભીંડાના શાકને હલાવતી વખતે એવું લાગે કે શાક ચીકણું થાય છે તો તેને ચમચા વડે હલાવવાની જગ્યાએ આ રીતે વાસણને હલાવતા હલાવતા ભીંડાની સાઈડ ચેન્જ કરતા કરતા પણ ભીંડાને પકાવી શકાય છે. હવે ભીંડાની સાઈડ ચેન્જ કરતા કરતા ભીંડા સરસ રીતે પાકી જાય ત્યાં સુધી મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પકાવીશું. 7-8 મિનિટ જેવું મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર શાક પાક્યા પછી હવે જોઈ શકાય છે કે ભીંડો સરસથી પાકી ગયો છે. તો હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને 1-2 ટેબલસ્પૂન જેટલો ગોળ ઉમેરીશું. જો તમને ગળાશ પસંદ ના હોય તો ગોળને સ્કીપ પણ કરી શકો છો. હવે ગેસની ફ્લેમ લો કરીને તેમાં 1.5 કપ જેટલી છાશ ઉમેરીશું અને તેને સતત ચમચા વડે હલાવતા રહેશું. છાશ ઉમેરતી વખતે ગેસની ફ્લેમ લો રાખવી અને સતત ચમચા વડે હલાવવું ખૂબ જ જરૂરી છે, નહીં તો છાશ ફાટી જાય છે. છાશ થોડી થોડી ગરમ થવા લાગે ત્યાર પછી ગેસની ફ્લેમ ફૂલ કરીને છાશને ઉકળવા દેવી. છાશ ઉકળવાની ચાલુ થાય એટલે તેમાં 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર અને 2 ટેબલસ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશું અને તેને સરસ રીતે શાકમાં મિક્સ કરી દેશું. અને ત્યાર પછી શાકને 2-3 મિનિટ માટે ફરીથી પકાવીશું. 1-2 મિનિટ જેવું શાક પાક્યા પછી જો તમારે રસાવાળું શાક ના રાખવું હોય તો જ્યાં સુધી રસો બળે ત્યાં સુધી શાકને પકાવવું. અને જો તમારે રસો જોતો હોય તો જે રીતે રસો જોતો હોય એવું શાક થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવી. તમારે આ છાશવાળા શાકને રોટલા સાથે ખાવું હોય તો શાકને થોડું રસાવાળું રાખવું. રોટલા સાથે આ ભીંડાનું રસાવાળું શાક ખાવાની ખૂબ જ મજા આવે છે, પણ અત્યારે મેં રોટલી સાથે ખાવા માટે કર્યું છે એટલે શાકમાં રસો નથી રાખ્યો. અહીંયા જોઈ શકાય છે કે આ કેટલું મસ્ત આપણું છાશવાળું ભીંડાનું શાક બન્યું છે કે જોઈને જ મોઢામાં પાણી આવી જાય. તો ચાલો ફટાફટ આ ગરમા ગરમ ભીંડાના શાકને રોટલી સાથે સર્વ કરીએ.
તમે પણ એકવાર આ કાઠિયાવાડી છાશવાળું ભીંડાનું શાક ઘરે જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.